हेलो एवरीवन, वेलकम टू शास्त्री स्वामी धन प्रसाद दास जी कॉलेज SY बीकॉम सेमेस्टर 4 बिजनेस कम्युनिकेशन जॉब इंटरव्यू जेमा सेकंड पॉइंट छे आपरो इम्पोर्टेंस ऑफ बॉडी लैंग्वेज इन जॉब इंटरव्यू जे जेमा घणा महत्वना पाछाओ रहेला छे ते जोईए। लैंग्वेज इन जॉब इंटरव्यू बॉडी लैंग्वेज इन जॉब इंटरव्यू के जारे पण तमे जॉब इंटरव्यू नी अंदर जाओ छो त्यारे तमारू बॉडी लैंग्वेज छे क्या प्रकारनो होवो जोईए जेना 10 पॉइंट छे अहींया आपेला छे। तमे एग्जाम नी अंदर लखी शको छो अने डिटेल में पण कंईक आंसर आपी शको छो। जेमां पहेलो पॉइंट छे मेक योर सेल्फ कम्फर्टेबल के जारे तमे कोई पण जॉब इंटरव्यू में जाओ छो त्यारे एंटर करो छो ऑफिसनी अंदर अने कोईपण टेबल के खुर्शी पर बेसो छो त्यारे पोतानी जातने कम्फर्टेबल फील करावू जोईए। हेव अ फीम हेन्डशेक अने तमे जे पण सामेवाळी पेनल बैठी छे तेनी साथे एक दृढ़ प्रकारे छे हेन्डशेक करवू जोईए। मेंटेन अ स्ट्रेट पोस्चर तमारे एक सारी रीते बेसवू जोईए अथवा तो सारी रीते स्ट्रेट पोस्चर छे आपवू जोईए। मेंटेन आई कॉन्टेक्ट જે પણ પેનલ છે અથવા તો ઇન્ટરવ્યૂ લેનાર જે વ્યક્તિ છે તેની સાથે તમારે સતત આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે। મોસ્ટલી જ્યારે જે પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે છે તેની સાથે આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે। સ્માઇલ વેન એવર પોસિબલ કે જ્યાં પણ પોસિબલ હોય ત્યારે એક સ્માઇલ કરવી જોઈએ। અવોઇડ ફિજેટિંગ કે તમારે અમુક પ્રકારના જે શું કહેવાય લક્ષણો છે તે દૂર કરવા જોઈએ। જેમ કે આપણે કોઈ ટેબલ કે ખુરશી પર બેઠા હોય ત્યારે કોઈ આપણે પેનથી રમતા હોય અથવા તો પેનના ઢાંકણાથી રમતા હોય અથવા તો જે પણ કંઈ બાબત જે પણ કંઈ વસ્તુ તમારા હાથમાં હોય એનાથી તમારે રમવું અથવા તો નખ ઘસવા એ બધી બાબતો છે એ અવોઈડ કરવી જોઈએ। કરંટ હેન્ડ મૂવમેન્ટ આર ઇમ્પોર્ટન્ટ કે તમારા હેન્ડ મૂવમેન્ટ છે એ યોગ્ય હોવા જોઈએ। શો ઇન્ટરેસ્ટ એટલે કે જે પણ વ્યક્તિ અથવા તો જે પણ પેનલ તમારું ઇન્ટરવ્યૂ લે છે એ જે પણ કંઈ ટોપિક ઉપર વાત કરે છે એમાં તમારે ઇન્ટરેસ્ટ દાખવવો જોઈએ। બી પોલાઇટ અને હંમેશા પોલાઇટ રહેવું કેમ કે ઘણા વ્યક્તિઓ છે અમુક ટોપિક ઉપર એગ્રેસિવ થઈ જતા હોય છે અથવા તો ઘણી બધી બાબતોમાં ખૂબ જ ફ્રીલી થઈ જતા હોય છે તો એ બાબતોને અવોઈડ કરવી જોઈએ। લીવ ઓન અ પોઝિટિવ નોટ અને જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ છોડી અને જાઓ છો ત્યારે એક તમારી પોઝિટિવ વાઇબ છે અથવા તો તમારી પોઝિટિવ નોટ છે એ છોડીને જવી જોઈએ કે જેથી જે સામેવાળા વ્યક્તિઓ છે એ તમારા બોડી લેંગ્વેજ અથવા તો તમારી જે પણ સ્કિલ્સ છે તેનાથી ઇમ્પ્રેસ થાય। એ સિવાયના આપણા સિલેબસ મુજબ કેટલાક પોઈન્ટ છે એ આપેલા છે બોડી લેંગ્વેજને અંતર્ગત તેમાં આપણે જોઈએ। ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બોડી લેંગ્વેજ ઇન જોબ ઇન્ટરવ્યૂ આ પ્રકાર તમને કોઈ પણ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર અને ઘણી વખત પૂછાયેલો પણ છે। તેમાં ડિટેલમાં જોઈએ બોડી લેંગ્વેજ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ અ જોબ ઇન્ટરવ્યૂ યુ કોમ્યુનિકેટ વિથ બોડી લેંગ્વેજ ધેન વર્ડ ઇન અ જોબ ઇન્ટરવ્યૂ કે બોડી લેંગ્વેજ છે એ જોબ ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ એક મહત્ત્વનું પાસું છે અને યુ કોમ્યુનિકેટ વિથ બોડી લેંગ્વેજ ધેન વર્ડ ઇન અ જોબ ઇન્ટરવ્યૂ કે તમારા શબ્દો કરતાં પણ છે એ જોબ ઇન્ટરવ્યૂ તમારી બોડી લેંગ્વેજ છે એ સારી એવી કોમ્યુનિકેટ છે એ કરતું હોય છે અથવા તો સારા એવા સંકેતો અથવા તો નિર્દેશ છે અથવા પોઝિટિવ વાઇબ નેગેટિવ વાઇબ છે આપી શકે છે। યુ કેન સે વોટ યુ વોટ ડ્યુરિંગ અ જોબ ઇન્ટરવ્યૂ બટ ઇફ યુઅર બોડી લેંગ્વેજ ટેલ્સ અ ડિફરન્ટ સ્ટોરી યુ મે સીમ ઇનસિક્યોર ઇનરેલેબલ એન્ડ એરોગન્ટ કે જો ઇફ યુ કેન સે વોટ યુ વોન્ટ ડ્યુરિંગ અ જોબ ઇન્ટરવ્યૂ કે તમે શું કરતા હોય છે અથવા તો તમે શું કહેતા હોય છે તેના કરતાં તમારું જે બોડી લેંગ્વેજ છે એ અલગ સ્ટોરી બતાવતું હોય અથવા તો એનાથી કંઈક વિપરીત બાબત દર્શાવતું હોય ત્યારે તમે કેવા દેખાઈ શકો છો યુ મે સીમ્સ એટલે કે દેખાવ તમે કેવા દેખાઈ શકો છો તો કે ઇનસિક્યોર છો એટલે કે તમે સુરક્ષા સલામતી અનુભવતા નથી ઇનરેલેબલ એટલે કે તમે વાસ્તવિક નથી મીન્સ કે કંઈ દેખાવો કરો છો
अथवा तो एरोगन के घमंडी व्यक्ति छो एवं देखाई शके छे। स्मार्ट जॉब सीकर्स नो हाउ इम्पोर्टेंट चूजिंग द राइट वर्ड इन वेन कम्युनिकेट विथ पर्स्पेक्टिव एम्प्लॉयर्स, के जे स्मार्ट जॉब सीकर्स छे एटले के जे हमेशा नौकरी शोधता होय छे अथवा तो नौकरी एवी जॉब इंटरव्यूजनी तैयारी करता होय छे, ए लोको जाणता होय छे के ज्यारे पण तमे एक संभवित एम्प्लॉयर साथे कम्युनिकेट करो छो त्यारे क्या प्रकारना शब्दोनो उपयोग करवो जोईए। એટલે કે જે પણ વ્યક્તિ સાથે તમે વાતો કરતા હોય છો તે વ્યક્તિ કયા પ્રકારનો છે તેની સાથે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ તમારે કરવો જોઈએ। બટ વોટ અબાઉટ નોન વર્બલ કમ્યુનિકેશન, કે જે તે વ્યક્તિઓ જોબ સીકર્સ છે એ કયા શબ્દોનો ઉપયોગ કરવો એના વિશે તો જાણતા હોય છે, પણ જે નોન વર્બલ કમ્યુનિકેશન છે એનું શું? નોન વર્બલ મીન્સ કે જે શાબ્દિક કોમ્યુનિકેશન નથી, શું કે બોડી લેંગ્વેજ દ્વારા જે વાતચીત થાય છે એ બાબતોનું શું? હિયર આર સમ ટિપ્સ ઓન હાઉ ટુ ઇફેક્ટિવલી લેટ યોર બોડી ટુ ધ ટોકિંગ ઇન અ જોબ ઇન્ટરવ્યૂ, કંઈ કેટલાક અસરકારક ટિપ્સ આપેલી છે કે જેના દ્વારા જે તમે જ્યારે પણ જોબ ઇન્ટરવ્યૂમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો, જેમાં પહેલો પોઈન્ટ છે મેકિંગ અ ગ્રેટ એન્ટ્રન્સ, એટલે કે જ્યારે તમે એન્ટર કરો છો ત્યારે તમારું બોડી લેંગ્વેજ કયા પ્રકારનું હોવું જોઈએ। એમાં જોઈએ, કોમ્યુનિકેશન એક્સપર્ટ્સ બિલીવ દેટ ધ ઇન્ટરવ્યુ સ્ટાર્ટ ઇવન બિફોર યુ ગેટ ટુ ધ ઇન્ટરવ્યુ રૂમ, યુ ડોન્ટ નો હુ વુડ બી ઇન ધ પાર્કિંગ લોટ વિથ યુ લુકિંગ એટ યુ ફ્રોમ અ વિન્ડો ઓર સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ યુ ઇન ધ ઇલેવેટર। જે કોમ્યુનિકેટર એક્સપર્ટ છે એટલે કે જે કોમ્યુનિકેશનના નિષ્ણાંતો છે એ એવું માને છે કે કોઈ પણ ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થતાં પહેલાં છે એ તમારે ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચી જવું જોઈએ, અથવા તો ઇન્ટરવ્યૂ રૂમ સુધી તો તમારે એના સમય પહેલાં પહોંચી જવું જોઈએ। યુ ડોન્ટ નો હુ વુડ બી ઇન ધ પાર્કિંગ લોટ વિથ યુ, કે તમને એ બાબતોની ખબર નથી કે જ્યાં તમે ગાડી પાર્કિંગ કરી છે ત્યાં તમારી સાથે કોણ છે, કોઈ વ્યક્તિ વિન્ડોની બહારથી તમને જે વ્યક્તિ જોઈ છે એ વ્યક્તિ કોણ છે, અથવા તો તમે ઇલેવેટર એટલે કે જે લિફ્ટમાં જતા હોય છે તેમાં તમારી સાથે કયો વ્યક્તિ ઊભો છે એ કોઈ પણ બાબતોની તમને ખબર હોતી નથી। યોર બોડી શુડ ટેલ્સ એની વન હુ માઇટ બી વોચિંગ ધેટ યુ આર કોન્ફિડન્ટ એન્ડ કામ, પરંતુ તમારું બોડી લેંગ્વેજ છે એટલે કે તમારું બોડી છે એ કંઈક બાબતો છે એ દર્શાવતી હોય છે જે પણ વ્યક્તિ તમને જોઈ છે તેને, જેમાં યુ આર કોન્ફિડન્ટ એન્ડ કામ, જેમાં તમારે એક વિશ્વાસ વિશ્વાસપાત્ર અથવા તો વિશ્વાસુ તમે છો, અથવા તો કામ ખૂબ જ આ તમારે કામને લઈને અથવા તો જોબ ઇન્ટરવ્યુને લઈને ખૂબ જ શાંત મને ત્યાં આવેલા છો એવું દર્શાવવું જોઈએ। ઇટ ઇઝ નોટ ધ ટાઈમ ટુ બી ફ્રેન્ટિકલી સર્ચિંગ થ્રુ યોર પોર્ટફોલિયો ફોર પ્રિન્ટ આઉટ્સ ઓફ યોર રિઝ્યુમ, કે ઇટ ઇઝ નોટ ધ ટાઈમ ટુ બી ફ્રેન્ટિકલી સર્ચિંગ, કે તમે કોઈપણ પાગલપણામાં આવી અને તમારા પ્રિન્ટ આઉટ્સ દ્વારા છે એ તમે કોઈપણ બાબતને સર્ચિંગ કરી શકો નહીં, અને તમારું જે પણ રિઝ્યુમ છે એને પ્રિન્ટ આઉટ કરેલું હોવું જોઈએ, જે તમે હાથેથી લખેલું હોવું જોઈએ નહીં। બીજો પોઈન્ટ છે સેક ઇટ ડોન્ટ બ્રેક ઇટ, કે તમે ઇન્ટરવ્યૂમાં ગયા છો, તમે સારું એવું પ્રવેશ કરી લીધો છે ઇન્ટરવ્યૂ રૂમની અંદર, હવે જે પણ વ્યક્તિ તમારી સામે બેઠા છે એની સાથે તમારે શેક હેન્ડ કરવું જોઈએ। શેક હેન્ડ કઈ રીતે કરવું તેની વિગતે માહિતી છે અહીંયા આપેલી છે, કે શેક ઇટ ડોન્ટ બ્રેક ઇટ, તમારે શેક કરવાનો છે, હેન્ડશેક કરવાનો છે, તેને તોડવાનો નથી। Don't wait for the other person to initiate the first handshake, કે તમે જે પણ ઇન્ટરવ્યુમાં રૂમમાં દાખલ થયા છો એ સામેવાળો વ્યક્તિ તમને હેન્ડશેક કરે એ પહેલાં એની રાહ જોવી જોઈએ નહીં, તમારે પહેલાં જ છે તેની સાથે હેન્ડશેક કરી લેવા હાથ આગળ કરવો જોઈએ।
गो अहेड एंड इनिटिएट द फर्स्ट हैंडशेक इफ यू कैन, कि तुम्हें जो शक्य हो तो तुम्हारे सर्वप्रथम हैंडशेक करवानी तुम्हारे शुरुआत करवी जोइए। दिस शो देट यू फील कॉन्फिडेंट एंड देट यू आर रेडी टू स्टार्ट द इंटरव्यू, के एवं तमे करो एटले के जे पण व्यक्ति ने सामे जईने तमे एनी साथे हैंडशेक करवा जाओ तो एनो मतलब एवो थाय के देट यू फील कॉन्फिडेंट, के तमे कॉन्फिडेंट फील करो छो, अने देट यू आर रेडी टू स्टार्ट द इंटरव्यू, अने तमे इंटरव्यू स्टार्ट करवा माटे खूब ज तैयार छो। बट यू शूड बी केरफुल बाय नॉट बीइंग ओवरली अग्रेसिव इन हैंडशेक, परंतु ए बाबतनो तमारे खूबज काळजी राखवी जोईए के जे पण हैंडशेक करो छो ए खूबज ओवर अग्रेसिवली थवू जोईए नहीं। इट इज एडवाइजेबल टू प्रेक्टिस विथ अ फ्रेंड बिफोर द इंटरव्यू टू फाइंड द राइट बेलेंस, के ए माटे तमे बहु अग्रेसिव रीते हैंडशेक करो छो के खूबज नबड़ी रीते हैंडशेक करो छो एनी प्रेक्टिस तमारे तमारा मित्र साथे करी लेवी जोईए, अथवा तो तमारा मित्र साथे तेनी प्रेक्टिस करवी जोईए के जेथी तमे हैंडशेकनुं राइट बेलेंस छे ए तमने खबर पड़ी शके। रिमेम्बर दैट यू आर गोइंग टू बी शेकिंग विथ योर राइट हैंड, सो प्रिपेरिंग अरेन्जिंग योर बिलोंगिंग ऑन योर लेफ्ट साइड, के हमेशा जे पण हैंडशेक छे ए याद राखवू जोईए के हमेशा राइट हैंडथी तमारू हैंडशेक करवामां आवे छे, सो प्रिपेर अरेन्जिंग योर बिलोंगिंग ऑन योर लेफ्ट साइड, अने तमारे लेफ्ट साइड तरफ छे ए तमारो हाथ राखवो जोईए। तमने खबर हशे कि जे पण व्यक्ति तमे राइट हैंडथी हैंडशेक करो छो तो सामेवाळी व्यक्ति छे ए पण राइट हैंडथी ज करे छे, तो ए बाबतोनी पण तमारे याद राखवी जोईए। सो यू केन ऑफर योर हैंड विथ द पाम स्लाइटली अप सो देट द ओपोजिट पर्सन्स हैंड कवर्स योर्स, કે તમે જ્યારે પણ સેકન્ડ કરો છો ત્યારે તમારી હથેળીને સ્લાઇટલી અપ એટલે કે ઉપરની સાઈડ તરફ દર્શાવવી જોઈએ કે જેથી સામેવાળી વ્યક્તિ તમારા હાથને કવર કરીને હેન્ડશેક કરી શકે। ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ધેટ યુ આર ગિવિંગ ધેમ સ્ટેટસ, અને તમે એ વ્યક્તિને એક સારું એવું સ્ટેટસ આપો છો અથવા તો સારું એવું સ્થાન આપો છો એવું સંકેત છે તેમને મળી શકે છે। ઇટ ઇઝ નોટ ગુડ ટુ કવર ધ અધર પર્સન્સ હેન્ડ વિથ ધ હેન્ડ યુ આર નોટ શેકિંગ વિથ, કે એ બાબત છે એ સારી માનવામાં આવતી નથી કે જે વ્યક્તિ તમારી સાથે હેન્ડશેક કરતું નથી એની સાથે પણ તમે તેમનો હાથ આખો કવર કરીને એટલે કે પોતાની હથેળીથી આખો કવર કરીને તમે હેન્ડશેક કરો। ઇટ કેન બી કન્સિડર એઝ અ શાઇન ઓફ ડોમિનેન્સ, અને એ કઈ બાબતોનો નિર્દેશ કરે છે કે તમે એક સારું એવું પ્રભુત્વ ધરાવો છો અથવા તો પોતાને કંઈક ઊંચા વ્યક્તિ માનો છો અને સામેવાળા વ્યક્તિને નીચા માનો છો એવું કંઈક ડોમિનેન્સ છે એ કન્સિડર થાય છે। ઇફ યુ સ્વીટ અ લોટ ઇટ ઇઝ બેટર ટુ વાઇપ યોર હેન્ડ્સ બિફોર શેકિંગ હેન્ડ, સ્વીટનો અર્થ થાય છે કે પરસેવો, કે જો તમારા હાથમાં ખૂબ જ પરસેવો થતો હોય તો એ બાબત સારી રહેશે કે તમે હેન્ડશેક કરતાં પહેલાં તમારા હાથને સારી રીતે સાફ કરી લેવા જોઈએ। અવોઇડ ગિવિંગ અ સોફ્ટ હેન્ડશેક, કે સોફ્ટ હેન્ડશેક ને છે એ તમારે અવોઇડ કરવું જોઈએ। ધીસ મે ગીવ ધ ઇમ્પ્રેશન ધેટ યુ ફીલ અનસર્ટેન, અને જો તમે સોફ્ટલી ખૂબ જ હળવા હાથે કોઈ હેન્ડશેક કરો તો તમે એક અનિશ્ચિત વ્યક્તિ છો અથવા તો અનકોન્ફિડન્સ છો એવું માનવામાં આવે છે, તો તમારી ઇમ્પ્રેશન છે એવી પડી શકે છે। એ સિવાયનો ત્રીજો પોઈન્ટ છે મેન્ટેન આઈ કોન્ટેક્ટ, કે હંમેશા આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે, જે પણ વ્યક્તિ તમારી સાથે વાતચીત કરે છે તેની સાથે આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે। યુ શુડ એન્ટર ધ ઇન્ટરવ્યુ રૂમ વિથ અ નેચરલ સ્માઇલ, કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ રૂમની અંદર પ્રવેશ કરો છો એટલે કે એન્ટર કરો છો ત્યારે તમારા ફેસ ઉપર એક નેચરલ સ્માઇલ છે હોવી જરૂરી છે, ફેક સ્માઇલ નહીં પરંતુ અહીંયા નેચરલ સ્માઇલની વાત કરવામાં આવી છે। યુ વુડ મેન્ટેન કોન્સ્ટન્ટ આઈ કોન્ટેક્ટ વિથ યોર
विथ योर कन्वर्जेशन पार्टनर के तमे जे व्यक्ति तमारी साथे कन्वर्जेशन करे छे अथवा तो कन्वर्जेशन पार्टनर छे बातचीत करे छे ए व्यक्ति साथे तमारे सतत आई कॉन्टेक्ट राखवो जरूरी छे. इफ योर आईज गो अवे फ्रॉम योर कन्वर्जेशन पार्टनर इट मे गीव अ नेगेटिव इम्प्रेशन टू द ऑपोजिट पर्सन. यू मे सीम इनसिक्योर डिसोनेस्ट इनडिफरंट एंड अथवा तो सॉरी ओर एरोगेंट. કે જો જે વ્યક્તિ તમારી સાથે વાત કરે છે તેની સાથે તમારે આઈ કોન્ટેક્ટ સતત રાખવો ખૂબ જ જરૂરી છે. પણ જો તમે એવું કરતા નથી તો તમારી એક નેગેટિવ પર્સન છે એ જે ઓપોઝિટ પર્સન એટલે કે જે સામેવાળી વ્યક્તિ છે તેની ઉપર પડી શકે છે અને તમે ઇનસિક્યોર છો અથવા તો ડિસઓનેસ્ટ એક પ્રમાણિત વ્યક્તિ નથી ઇનડિફરન્ટ છો અથવા તો ઘમંડી વ્યક્તિ છો એવો નિર્દેશ છે થઈ શકે છે તમે એવા લાગી શકો છો. ચોથો પોઈન્ટ છે સીટ અપ સ્ટ્રેટ કે બોડી લેંગ્વેજનો આ ચોથો પોઈન્ટ છે કે જેમાં તમારે સ્ટ્રેટ રીતે બેસવું જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન અ કરેક્ટ પોસ્ચર વાઇલ સિટિંગ ઇન અ ચેર ડ્યુરિંગ અ જોબ ઇન્ટરવ્યૂ. કે જ્યારે તમે જોબ ઇન્ટરવ્યૂની ચેર ઉપર બેસો છો ત્યારે એ તમારું કરેક્ટ પોસ્ચર હોવું ખૂબ જ જરૂરી છે અને તેને મેન્ટેન જાળવવું પણ ખૂબ જરૂરી છે. ઇફ યોર સીટ હેઝ સાઇડ રેલ્સ યુ મે બી ટેમ્પ્ટેડ ટુ લીન ટુ ધ લેફ્ટ ઓર ટુ ધ રાઇટ. કે જ્યારે પણ આપણે ઘણી વખત જે રોલિંગ ચેર હોય છે તેની ઉપર બેઠા હોય છે ત્યારે આપણી સીટને છે એક તરફ નમાવી દે છે અથવા તો લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ છે તેને નમાવીને બેઠા હોય છે અથવા તો તેને રોલિંગ કરતા હોય છે એ બાબતો છે એ યોગ્ય ગણવામાં આવતી નથી. બટ અવોઇડ ડુઈંગ ધીસ પરંતુ તેને અવોઇડ કરવી જોઈએ. ઇફ યુ આર હેંગિંગ લૂઝિંગલી ઇન યોર ચેર ધેન યુ મે સીમ કેરલેસ ઓર ઇનડિફરન્ટ. કે જો તમે એક હેંગિંગનો અર્થ થાય છે લટકાવવું કે કોઈ ચેર ઉપર તમે ખૂબ જ નબળી રીતે અથવા તો ટેકો લઈને અથવા તો એવી રીતે બેસા હોય ખૂબ લૂઝલી નબળાઈ રીતે બેઠા હોય કોઈ પણ ચેર ઉપર તો તમે એક કાળજી વગરના વ્યક્તિ છો અથવા તો ઇનડિફરન્ટ વ્યક્તિ છો એવું માનવામાં આવે છે અથવા તો એવું તમને દેખાઈ શકે છે. ધેરફોર ટ્રાય ટુ સીટ અપ સ્ટ્રેટ એન્ડ ટુ કીપ યુ બેક અગેન્સ્ટ ધ બેક રેસ્ટ. કે તમારે એટલા માટે શું કરવું જોઈએ તો કે ધેરફોર ટ્રાય ટુ સીટ અપ સ્ટ્રેટ તમારે હંમેશા સ્ટ્રેટ બેસવાની કોશિશ કરવી જોઈએ એન્ડ કીપ યુ બેક અગેન્સ્ટ ધ બેક રેસ્ટ. કે કોઈ પણ ચેર હોય એની અંદર બેક રેસ્ટ આપેલું હોય છે તો તેની ઉપર સ્ટ્રેટ બેઠીને રહેવું જોઈએ. ડુ નોટ લીન ફોરવર્ડ ટુ મચ એટલે કે તમારે ખૂબ જ દુર્બળ રીતે બેસવું જોઈએ નહીં અથવા તો ખૂબ જ ટેકો લઈને બેસવું જોઈએ નહીં. અલસો મેક શ્યોર દેટ યુ ટેક કેર ઓફ ધ ઓપોઝિટ પર્સન્સ પર્સનલ સ્પેસ. અને જે સામેવાળી વ્યક્તિઓ છે તેની પર્સનલ સ્પેસ ઉપર જેની અંગત જે સ્પેસ હોય છે એની જગ્યા હોય છે તેની કાળજી પણ તમારે લેવી જોઈએ. તો આ ચાર પોઈન્ટ સિવાયના બીજા ચાર પોઈન્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આઈ હોપ કે આ ચાર પોઈન્ટ છે તમને સારી રીતે સમજાઈ ગયા હશે.